નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં પહેલો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો, એટલે કે ટુ નંબર્સનો સરવાળો, એટલે કે સમ, એટલે કે એડિશન એડ થાય, એટ થાય, અને તેમનો ગુણાકાર, એટલે કે મલ્ટીપ્લિકેશન, એટલે કે પ્રોડક્ટ 15 થાય, એટલે કે 15 થાય. તો તે બે સંખ્યાઓના વ્યસ્તનો, એટલે કે ઇન્વર્સનો સરવાળો કેટલો મળે. અને વિકલ્પો આ રીતના છે: 8 છેદમાં 15, 15 છેદમાં 8, 23 અને 7, એટલે કે 8/15, 15/8, 23 and 7. હવે આગળ, સૌ પ્રથમ તો માનો કે, ધારો કે, સપોઝ આ કોઈક બે સંખ્યાઓ એ અને બી છે, એ એન્ડ બી છે, સ્મોલ એ એન્ડ સ્મોલ બી છે. ફરીથી એકવાર, સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ માનો કે, ધારો કે, સપોઝ આ કોઈક બે સંખ્યાઓ એ અને બી છે, એ અને બી છે. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો 8 થાય છે. આ બંને સંખ્યાઓનો સરવાળો 8 થાય છે, એટલે કે આ એ વત્તા બી બરાબર 8 થાય છે. એ વત્તા બી બરાબર આ 8 થાય છે, એટલે કે બી વત્તા એ બરાબર 8 થાય છે. અલસો વળી ઉપરાંત આ બંને સંખ્યાઓનો ગુણાકાર 15 થાય છે. આ બંને સંખ્યાઓનો ગુણાકાર આ 15 થાય છે, એટલે કે એ ગુણ્યા બી બરાબર 15 થાય છે. આ એ ગુણ્યા બી બરાબર આ 15 થાય છે, એટલે કે બી ગુણ્યા એ બરાબર 15 થાય છે. હવે આગળ આ એ વત્તા બી ના છેદમાં આ એ ગુણ્યા બી, એટલે કે એ બી બરાબર આ 8/15 થાય. ફરીથી એકવાર, હવે આગળ આ એ વત્તા બી ના છેદમાં આ એ ગુણ્યા બી, એટલે કે એ બી બરાબર આ 8/15 થાય. 8/15 થાય. 8/15 થાય. આગળ, ધેરફોર આ એના છેદમાં એ બી, આ એના છેદમાં એ બી વત્તા આ બીના છેદમાં એ બી બરાબર આ 8/15 થાય. ફરીથી વાત, માટે આ એના છેદમાં એ બી વત્તા આ બીના છેદમાં એ બી બરાબર આ 8
છેદમાં 15 થાય. મતલબ કે આનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન આ આખો થાય. અને ઊંધો રિવર્સ કોનવર્સ ઉલટો આ બંનેનો જોડાણ આ થાય, એટલે કે આ બંનેનો કોમ્બિનેશન આ આખો થાય. આ બંનેનો કોમ્બિનેશન આ આખો થાય. મતલબ કે આપણે આ આખાને આ રીતે લખી શકીએ અને ઊંધો આને આ રીતે પણ લખી શકીએ. આને આ રીતે પણ લખી શકીએ. મતલબ કે આ બંને વસ્તુઓ સેમ છે, એટલે કે સરખી છે. આ બંને વસ્તુઓ સેમ એટલે કે સરખી છે, મતલબ કે ઇક્વલ છે, બરાબર છે. હવે આગળ આ એક થાય. ફરીથી એક વાર હવે આગળ આ એક થાય. અર્થાત આ એને આ એ વડે એક વખતમાં ભાગ લાગે, એક વારમાં ભાગ લાગે, એક આટીમાં ભાગ લાગે, એટલે કે વન ટાઈમમાં ભાગ લાગે. અને તે જ પ્રમાણે આજ પ્રમાણે સિમિલરલી અહીંયા પણ આ બી એકો બી થાય. આ બી એકો બી થાય, મતલબ કે આ બી ને આ બી વડે એક વખતમાં ભાગ લાગે. વન ટાઈમમાં ભાગ લાગે. માટે ધેરગો આ એકના છેદમાં બી, માટે આ એકના છેદમાં બી, એકના છેદમાં બી આવતા વત્તા આ એકના છેદમાં એ બરાબર આ આઠના છેદમાં 15 થાય. ફરીથી પર માટે આ એકના છેદમાં બી વત્તા આ એકના છેદમાં એ બરાબર આ આઠના છેદમાં 15 થાય. ધેટ ઇઝ એટલે કે આ એકના છેદમાં એ વત્તા એકના છેદમાં બી બરાબર આઠના છેદમાં 15 થાય. ફરીથી પર ધેટ ઇઝ એટલે કે આ એકના છેદમાં એ વત્તા આ એકના છેદમાં બી, આ એકના છેદમાં બી બરાબર આ આઠના છેદમાં 15 થાય. આ આઠના છેદમાં 15 થાય. ધેટ ઇઝ એટલે કે આ એનો વ્યસ્ત વત્તા બીનો વ્યસ્ત બરાબર આ આઠના છેદમાં 15 થાય. ધેટ ઇઝ એટલે કે આ એનો વ્યસ્ત વત્તા બીનો વ્યસ્ત બરાબર આઠના છેદમાં 15 થાય. એટલે કે A ઇન્વર્સ પ્લસ B ઇન્વર્સ ઇક્વલ ટુ 8/15 થાય. 8/15 થાય. મતલબ કે આ એનો વ્યસ્ત એટલે કે એની ઓછા એક ઘાત, એની ઓછા એક ઘાત બરાબર ઇક્વલ આ એકના છેદમાં એ થાય. ઊંધું આ એકના છેદમાં એનો વ્યસ્ત, આ એકના છેદમાં એ નો વ્યસ્ત એટલે કે એકના છેદમાં એ આખાની ઓછા એક ઘાત, એકના છેદમાં એ આખાની ઓછા એક ઘાત બરાબર ઇક્વલ આ એ થાય.
અને આજ પ્રમાણે સિમિલરલી આ બી નો વ્યસ્ત એટલે કે બી ની ઓછા એક ઘાત બી ની ઓછા એક ઘાત બરાબર ઇક્વલ આ એકના છેદમાં બે થાય એકના છેદમાં બે થાય ઊંધું રિવર્સ આ એકના છેદમાં બી નો વ્યસ્ત આ એકના છેદમાં બી નો વ્યસ્ત એટલે કે એકના છેદમાં બી આખાની ઓછા એક ઘાત એકના છેદમાં બી આખાની ઓછા એક ઘાત બરાબર ઓછા એક ઘાત બરાબર આ બી થાય બીજા શબ્દોમાં કહીએ તો જો બે સંખ્યાઓનો ફરીથી એકવાર જો બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો તેઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે તેઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે એટલે કે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ ઘાતમાં રહે એટલે કે પાવરમાં રહે આ ઓછા એક એટલે કે -1 એ વ્યસ્તનું નિશાન છે વ્યસ્તનું સંકેત છે એટલે કે ઇન્વર્સનું નોટેશન છે હેન્સ તેથી જો બે સંખ્યાઓનો સરવાળો 8 થાય અને ગુણાકાર 15 થાય તો તે બે સંખ્યાઓના વ્યસ્તનો એટલે કે ઇન્વર્સનો સરવાળો 8 ના છેદમાં 15 થાય 8/15 થાય એટલે આ તમારો સાચો જવાબ થાય હવે આગળ આ ક્વેશ્ચનને તમે પર્ટિક્યુલર મેથડથી પણ સોલ્વ કરી શકો એટલે કે પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપીને પણ સોલ્વ કરી શકો તો તેમાં સૌપ્રથમ એ નિશ્ચિત કરવું પડે કે કઈ બે સંખ્યાઓનો સરવાળો 8 થાય છે અને ગુણાકાર 15 થાય છે ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણે એ નિશ્ચિત કરવું પડે કે કઈ બે સંખ્યાઓનો સરવાળો 8 થાય છે અને ગુણાકાર 15 થાય છે તો તે સંખ્યાઓ 3 અને 5 થાય 3 and 5 થાય મતલબ કે આ 3 + 5 = 8 થાય આ 3 + 5 = 8 થાય અલસો આ 3 × 5 = 15 થાય
બરાબર 3 × 5 = 15 થઈ, આ ગુણાકાર 15 થઈ, આ ગુણાકાર 15 થઈ. હવે આગળ આપણે આ બે સંખ્યાઓના એટલે કે આ 3 અને 5 ના આ વ્યસ્તનો એટલે કે ઇન્વર્સનો સરવાળો શોધવાનો છે. ફરીથી પર હવે આગળ આપણે આ બે સંખ્યાઓના એટલે કે 3 અને 5 ના વ્યસ્તનો એટલે કે ઇન્વર્સનો આ સરવાળો શોધવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ તો આ 3 નો વ્યસ્ત એટલે કે 3 ની ઓછા 1 ઘાત બરાબર 1 ના છેદમાં 3 થાય. 1 ના છેદમાં 3 થાય. ઊંધું આ 1 ના છેદમાં 3 નો વ્યસ્ત એટલે કે 1 ના છેદમાં 3 આખાની ઓછા 1 ઘાત બરાબર આ 3 થાય. આગળ આજ પ્રમાણે આ 5 નો વ્યસ્ત એટલે કે 5 ની ઓછા 1 ઘાત બરાબર 1 ના છેદમાં 5 થાય. 1 ના છેદમાં 5 થાય. ઊંધું કોન્વર્સ આ 1 ના છેદમાં 5 નો વ્યસ્ત આ 1 ના છેદમાં 5 નો વ્યસ્ત એટલે કે 1 ના છેદમાં 5 આખાની ઓછા 1 ઘાત 1 ના છેદમાં 5 આખાની ઓછા 1 ઘાત બરાબર બીજા શબ્દોમાં કહીએ તો જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. ફરીથી પર જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય જો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તેઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. હવે આગળ આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. એટલે કે આ બંને ફ્રેક્શન્સનો સમ એટલે એડિશન કરવાનું છે. અને તેના માટે સૌપ્રથમ તો આ બંને અપૂર્ણાંકોનો સેટ સમાન કરવો પડે. એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવો પડે. આ બંને ફ્રેક્શન્સના આ ડિનોમિનેટરને ઇક્વલ કરવો પડે અને તેના માટે આ 5 ને આ 3 સાથે ગુણવા પડશે અને આ 3 ને આ 5 સાથે ગુણવા પડશે. ફરીથી એકવાર આ 5 ને આ 3 સાથે ગુણવા પડશે અને આ 3 ને આ 5 સાથે ગુણવા પડશે. એટલે કે આ છેદ સાથે ગુણવો પડશે અને આ છેદ સાથે ગુણવો પડશે. એટલે આગળ બરાબર શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 1 ના છેદમાં 3 આગળ આ 3 ને આ 5 વડે ગુણવાના છે. આ 3
ફરીથી એકવાર આ પાંચને આ ત્રણ વડે ગુણવાનું છે. આ પાંચને આ ત્રણ વડે ગુણવાનું છે. આગળ આ વત્તાનો વત્તા પ્લસનો પ્લસ. હવે આગળ હવે આગળ જો સેદને પાંચ વડે ગુણવામાં આવે, સેદને પાંચ વડે ગુણવામાં આવે તો અંશને પણ પાંચ વડે ગુણવો પડે. અંશને પણ પાંચ વડે ગુણવો પડે. એટલે કે જો ડિનોમિનેટરને ફાઈવ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ ન્યુમેરેટરને પણ ફાઈવ વડે મલ્ટીપ્લાય કરવો પડે. અને આ જ પ્રમાણે અહીંયા પણ જો આ છેદને ત્રણ વડે ગુણવામાં આવે, આ છેદને આ ત્રણ વડે ગુણવામાં આવે તો આ અંશને પણ ત્રણ વડે ગુણવો પડે. આ અંશને પણ આ ત્રણ વડે ગુણવો પડે. મતલબ કે જો આ ડિનોમિનેટરને થ્રી વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ ન્યુમેરેટરને પણ થ્રી વડે મલ્ટીપ્લાય કરવો પડે તો જ સાચો કહેવાય, તો જ કરેક્ટ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ ત્રણ ત્રણ ઉપર નીચે કેન્સલ થઈ જાય તો આ એકના છેદમાં પાંચ, આ એકના છેદમાં પાંચ પાછા આવી જાય. આ જ પ્રમાણે આમાં પણ આ પાંચ પાંચ ઉપર નીચે કેન્સલ થઈ જાય તો પાછા આ એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ આવી જાય. એટલે આ રીતે સમજવાનું છે. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ પાંચ એકો પાંચ થાય, આ છેદનો છેદ. આગળ આ છેદમાં પાંચ તારીખ પંદર થાય, પાંચ તારીખ પંદર થાય. આ વત્તાનો વત્તા પ્લસનો પ્લસ. આગળ આ ત્રણ એકો ત્રણ થાય, આ છેદનો છેદ. આગળ આ પાંચ તારીખ પંદર થાય, પાંચ તારીખ પંદર થાય, પાંચ તારીખ પંદર થાય. હવે આગળ આ અંશોનો સરવાળો અંશમાં લખવાનો હોય છે અને છેદમાં છેદને એક વખત લખવાનું હોય છે. ફરીથી પર હવે આગળ આ અંશોનો સરવાળો અંશમાં લખવાનો હોય છે અને આ છેદને એક વખત છેદમાં લખવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ પાંચ વત્તા ત્રણ ના છેદમાં આ પંદર લખાય. એટલે આગળ બરાબર આ પાંચ વત્તા ત્રણ ના છેદમાં પંદર લખાય. એટલે આગળ બરાબર આ પાંચ ને ત્રણ આઠ થાય, પછી આ છેદનું છેદ અને આ છેદમાં પંદર છે, આ છેદમાં પંદર છે. મતલબ કે આઠના છેદમાં પંદર આવે. એટલે કે 8/15 આવે. હેન્સ તેથી જો બે સંખ્યા કોનો સરવાળો આઠ થાય અને ગુણાકાર પંદર થાય તો તે બે સંખ્યાઓનો એટલે કે ત્રણ અને પાંચના વ્યસ્તનો એટલે ઇન્વર્સનો સરવાળો આઠના છેદમાં પંદર થાય. આ આઠના છેદમાં પંદર થાય, આ 8/15 થાય. એટલે આ પહેલા સવાલનો સાચો વિકલ્પ આ વિકલ્પ એ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે સૌથી મોટી સંખ્યા શોધો. ફાઇન્ડ બિગેસ્ટ નંબર ફાઇન્ડ
બિગેસ્ટ નંબર અને વિકલ્પો ઓપ્શન્સ આ રીતના આપેલા છે 25 67 83 412 300 4 આગળ 25 67 83 420 421 305 આગળ સી 25 67 83 421 325 અને છેલ્લો ડી 25 67 85 67 84 312 0.034 હવે આગળ સૌ પ્રથમ તો આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે આપણે આ સૌથી મોટી સંખ્યા શોધવાની છે અને જો સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો પોઈન્ટ પહેલા કેટલા અંકો છે તેને જાણવો પડે પોઈન્ટ પહેલા કેટલા અંકો છે તેને જાણવો પડે એટલે કે પોઈન્ટ બી ફોર કેટલા ડિજિટ્સ આવેલા છે તેને જાણવો પડે પોઈન્ટ બી ફોર કેટલા ડિજિટ્સ આવેલા છે તેને જાણવો પડે મતલબ કે જે સંખ્યામાં પોઈન્ટ પહેલા સૌથી વધારે અંકો હોય તો તે સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય ફરીથી એકવાર જે સંખ્યામાં પોઈન્ટ પહેલા સૌથી વધારે અંકો હોય તો તે સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય એટલે કે બિગેસ્ટ નંબર થાય એટલે આગળ સૌપ્રથમ આ પહેલી સંખ્યામાં તમે જોશો તો જુઓ આ સંખ્યામાં પોઈન્ટ પહેલા આ 1 2 3 4 5 6 7 8 9 અંકો આવેલા છે આ સંખ્યામાં એટલે પહેલી સંખ્યામાં આ પોઈન્ટ બી પર આ કુલ 9 અંકો આવેલા છે ટોટલ 9 ડિજિટ્સ આવેલા છે હવે આગળ આ બીજી સંખ્યામાં આ પોઈન્ટ પહેલા આ 1 2 3 4 5 6 7 8 9 અંકો આવેલા છે ફરીથી પણ આ બીજી સંખ્યામાં પણ પોઈન્ટ પહેલા કુલ 9 અંકો આવેલા છે એટલે ટોટલ 9 ડિજિટ્સ આવેલા છે હવે આગળ આ ત્રીજી સંખ્યામાં આ પોઈન્ટ પહેલા જુઓ આ 1 2 3 4 5 6 7 8 9 અંકો આવેલા છે ફરીથી પણ આ ત્રીજી સંખ્યામાં પણ પોઈન્ટ પહેલા કુલ 9 અંકો આવેલા છે ટોટલ 9 ડિજિટ્સ આવેલા છે અને લાસ્ટમાં આ ચોથી સંખ્યામાં આ પોઈન્ટ પહેલા આ 1 2 3 4 5 6 7 8 9 અંકો આવેલા છે ટૂંકમાં આ ચોથી સંખ્યામાં પણ પોઈન્ટ પહેલા કુલ 9 અંકો આવેલા છે એટલે કે ટોટલ 9 ડિજિટ્સ આવેલા છે ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ ચારેય સંખ્યાઓમાં પોઈન્ટ પહેલા 9 અંકો આવેલા છે આ ચારેય સંખ્યાઓમાં પોઈન્ટ પહેલા 9 અંકો આવેલા છે એટલે કે આ ચારેય સંખ્યાઓમાં પોઈન્ટ પહેલા અંકોની સંખ્યા સમાન છે પોઈન્ટ પહેલા અંકોની સંખ્યા સમાન છે એટલે હવે આગળ બી
પગત યુ, બીજું પગત યુ, એટલે કે સેકન્ડ સ્ટેપ એ થાય કે જે સંખ્યામાં પહેલો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય. ફરીથી એકવાર હવે આગળ બીજું પગથિયું એટલે કે સેકન્ડ સ્ટેપ એ થાય કે જે સંખ્યામાં પહેલો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય. એટલે આગળ આ ચારેય સંખ્યાઓમાં તમે જોશો તો જુઓ આ ચારેય સંખ્યાઓમાં પહેલો અંક સમાન છે, પહેલો અંક પણ સમાન છે. એટલે કે બધામાં બે બે છે. એટલે હવે આગળ ત્રીજું પગથિયું એટલે કે થર્ડ સ્ટેપ એ થાય કે જે સંખ્યાનો બીજો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી થાય. ફરીથી એકવાર જે સંખ્યાનો આ બીજો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી થાય. એટલે આગળ તમે આ ચારેય સંખ્યાઓમાં જોશો તો જુઓ આ બીજો અંક પણ સમાન છે, એટલે કે બધી સંખ્યાઓમાં પાંચ પાંચ છે. એટલે હવે આગળ ચોથું પગથિયું એટલે કે ફોર્થ સ્ટેપ એ થાય કે જે સંખ્યાનો ત્રીજો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી થાય. ફરીથી એકવાર જે સંખ્યાનો ત્રીજો અંક સૌથી મોટો હોય તો તે સંખ્યા સૌથી મોટી થાય. એટલે આગળ તમે આ ચારેય સંખ્યાઓમાં જોશો તો જુઓ આ ચારેય સંખ્યાઓમાં આ ત્રીજો અંક પણ સમાન છે. એટલે કે બધી સંખ્યાઓમાં ત્રીજો અંક છ છે. એટલે હવે આગળ તમે આજ પેટર્નમાં આગળ વધશો તો જુઓ આ ચોથો અંક પણ સમાન છે. એટલે કે બધામાં સાત સાત છે. આગળ પાંચમા અંકને જોશો તો જુઓ આ પાંચમો અંક પણ સમાન છે. મતલબ બધામાં આઠ આઠ છે. એટલે આગળ તમે છઠ્ઠા અંકને જોશો તો જુઓ આ ત્રણ સંખ્યાઓમાં ત્રણ ત્રણ છે. અને આ ચોથી સંખ્યામાં છઠ્ઠો અંક આ ચાર છે. ફરીથી એકવાર આ ત્રણ સંખ્યામાં છઠ્ઠો અંક ત્રણ ત્રણ છે. જ્યારે વેન આ ચોથી સંખ્યામાં છઠ્ઠો અંક આ ચાર છે અને જે ત્રણ કરતા મોટો છે, એટલે કે ચાર એ ત્રણ કરતા મોટો છે આ ચાર એ ત્રણ કરતા
મોટો છે, માટે માટે આ સંખ્યા ચોથી સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય. This is a biggest number. This is a biggest number. માટે માટે આ ઓપ્શન ડી તમારો રાઈટ એટલે કરેક્ટ ઓપ્શન